હવે આગળ વાત કરીએ તો કોડીનારમાં દિવ્યાંગ બાળકો દ્વારા હાથની કારીગરીથી રાખડીઓ બનાવી સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કોડીનાર શહેરમાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થા ચોરવાડી હનુમાન મંદિરની બાજુમાં બાયપાસ રોડ કોડીનાર ખાતે ચાલતા દિશા કમ વિકાસ ડે કેર સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોએ સંસ્થાના કર્મચારીઓના સહયોગથી પોતાના હસ્તે ડાયમંડ, લટકતી, ઉન્ની, રુદ્રાક્ષ વગેરે પ્રકારની રાખડીઓ બનાવી હતી. આ રાખડીઓને લોકો માટે આ રાખડીઓનું જાહેર પ્રદર્શન તથા વેચાણ સ્ટોલ એક દિવસ માટે સોમનાથ મહાદેવ મંદિર પટાંગણમાં કોડીનાર ખાતે પણ રાખવામાં આવ્યો હતો, જેમાં કોડીનારની જાહેર જનતાએ ખૂબ જ હોંશે હોંશે રાખડીઓની ખરીદી કરી હતી. આ રાખડી પ્રદર્શનના સ્ટોલ સોમનાથ મહાદેવ મંદિરના મહંત હરીશ બાપુના હસ્તે ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સંસ્થાના દિવ્યાંગ બાળકોને હસ્તે રાખડીઓ બાંધી હતી, તેમજ માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, માન્ય સુપ્રીમ કોર્ટના જજ ચંદ્રચૂડ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા, કોડીનાર ધારાસભ્ય ડૉક્ટર પ્રદ્યુમ્ન વાજા, પૂર્વ સંસદ સભ્ય દિનુભાઈ સોલંકી, નિયામક સમાજ સુરક્ષા ખાતું વિગેરેને રાખડીઓ મોકલવામાં આવશે તથા કલેક્ટર ગીર સોમનાથ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને દિવ્યાંગ બાળકોના હસ્તે રાખડી બાંધવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના આરિફભાઈ ચાવડા, એકતાબેન જાદવ, રાકેશભાઈ બેરડિયા, ડૉક્ટર ભરતભાઈ રાઠોડ, ડૉક્ટર નિકુંજભાઈ ચુડસમા, તનવીરભાઈ ચાવડા, ભાવનાબેન રાઠોડ, અમિતાબેન ચાવડા, નજીમાબેન જુણેજા એ જહેમત ઉઠાવી હતી. હુસેન બાદરકા, જેડેશ ટીવી, ઉના.